નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે વિદ્યા પ્રોજેક્ટ્સની અંદર. એમબીએ, એમટેક, એમપ્લાન, એમઆર્ક અને એમફાર્મની જે એક્ઝામ છે એ એક્ઝામનું શેડ્યુલ આવી ગયું છે. એક્ઝામ ક્યારે લેવામાં આવશે એના રિગાર્ડિંગ આ વિડીયો થવાનો છે, તો વિડીયો એન્ડ સુધીજો. અને એમની અંદર જે એમબીએ, એમટેકની અંદર ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન અને બીજા લાસ્ટ એલોટેડ કેટલા માર્ક્સ ઉપર એલોટ થયું હતું એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. તમને એ દેખાશે કે એડમિશન કમિટી પ્રોફેશનલ કોર્સ એસીબીસી તરફથી જે નોટિસ આવેલી છે એના રિગાર્ડિંગ આ છે. ઓકે, બીજી સેટની જે એક્ઝામ છે 2022ની, તો એ લેવામાં આવશે પોસ્ટ ગ્રેજ્યુએશન એન્જિનિયરિંગ ફાર્મસી આર્કિટેક્ટ પ્લાનિંગ કોર્સ સેલ બી કન્ડક્ટ એઝ પર ફોલોઈંગ શેડ્યુલ. તો આ જે શેડ્યુલ છે એના બેઝ ઉપર આ એક્ઝામ લેવામાં આવશે. ઓકે, તો શેડ્યુલ છે તમને અહીંયા ગ્રુપ દેખાશે, સીરીયલ નંબર દેખાશે. હવે સેન્ટર છે એક્ઝામના, સેન્ટર કેટલા કેટલા આપેલા છે? એલડીસી અમદાવાદ છે, એમએસયુ બરોડા છે, જીસી રાજકોટ છે અને જીસી સુરત છે. જેમને ફોર્મ ભર્યું હશે ત્યારે જે સેન્ટરે એમને સિલેક્ટ કરેલો છે એ સેન્ટરની અંદર એમને એક્ઝામ આપવા જવી પડશે. જેમ કે પહેલું ગ્રુપ છે કેમિકલ છે, ઇલેક્ટ્રિકલ છે, એમઆર છે, એરોસ્પેસ એન્જિનિયરિંગ છે. ઓકે, એના શોર્ટ ફોર્મ પણ આપેલા છે, શોર્ટ ફોર્મ તમારે યાદ રાખવાના છે. જેમ કે કેમિકલનું સીએચ, ઇલેક્ટ્રિકલનું ડબલઈ, એરોસ્પેસનું એઈ. તો ડેટ આપેલી છે 15 જુલાઈના દિવસે એક્ઝામ લેવામાં આવશે, સેટરડે છે. તારીખ ટાઈમ પણ આપેલો છે 9:30, સવારે 9:30 થી સવારે 11 વાગે સુધીનો ટાઈમ આપેલો છે. 1.5 કલાક પહેલાં તમારે એક્ઝામમાં જવાનું છે. બ્લેક પેન તમારે લઈ જવાની છે, 2 બ્લેક પેન તમારે સારી ચાલે એવી રીતે લઈ જવાની છે. એક આઈડી કાર્ડ, આધાર કાર્ડનો પુરાવો અથવા કોઈ પણ વોટર આઈડી અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ લઈ જવાનું છે. બીજું કે તમારે એપ્લિકેશન હોય તો એપ્લિકેશન તમારે સાથે લઈ જવાનું છે. ઓકે, આ તમારે યાદ રાખવાનું છે. અને જે કોઈ પણ તમારે જેમ કે બીમારી હોય, જેમ કે કોરોનાની રીતે તમને જેમ કે છીંક આવતી હોય તો તમે માસ્ક તમારે લઈ જવું પડશે. તમે પાણી, વોટર બોટલ તમે લઈ જઈ શકો છો. પછી ઈસી છે, મેટલર્જી છે, એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ છે, ફૂડ એન્જિનિયરિંગ છે. એના માટે 15 તારીખે છે બપોરે 12 થી 1 વાગ્યાનો ટાઈમ છે, શનિવારે જે એક્ઝામ છે. સેન્ટર એન્ટ્રી છે જે પણ તમે સિલેક્ટ કરેલું હશે એ. પછી બાયોમેડિકલ, એમ્પ્લાન, ફાર્મસી છે એના રિગાર્ડિંગ છે, અલગ અલગ ટાઈમ મૂકેલો છે, તમે જોઈ શકો છો. પછી આવે છે સિવિલ છે, મેકાટ્રોનિક્સ છે, ટેક્સટાઇલ એન્જિનિયરિંગ છે. તો 16 તારીખે એક્ઝામ લેવામાં આવશે, સન્ડેના રોજ 9:30 થી 11 વાગ્યાના ટાઈમની રોજ. મિકેનિકલ છે, ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ છે, કમ્પ્યુટર એન્જિનિયરિંગ એન્ડ આઈટી છે. તો 16 તારીખે એક્ઝામ લેવામાં આવશે, બપોરે 12 થી 1 વાગ્યાનો ટાઈમિંગ રહેશે. બરોબર, તો આ શેડ્યુલ આવી ગયું છે. આ શેડ્યુલ છે એ આપણે ટેલિગ્રામ ચેનલ છે, ટેલિગ્રામ ચેનલમાં આપણે પ્રોવાઈડ કરી દઈશું અને વોટ્સઅપ ગ્રુપ પર આપણે પ્રોવાઈડ કરી દઈશું. હવે ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન છે, જે વિદ્યાર્થીઓને ફોર્મ ભરે છે પછી એમાં કંઈ પણ કારણસર એક રિમૂવ, એક ડિસ્ક્રિપન્સી અગર આવતી હોય, જેમ કે ભૂલ આવતી હોય કોઈ પણ કારણસર, બરોબર, જેમ કે તમારે કાસ્ટનો કાસ્ટ સર્ટિફિકેટ તમારે એડ કરવાનું બાકી રહી ગયું હોય અથવા કોઈ પણ ભૂલ આવી હોય એમના તરફથી, તો કઈ રીતે તમે એને સુધારી શકો છો? તમારે જ્યારે તમે રજીસ્ટ્રેશન કરો તો આ વેબસાઇટ ઉપર તમે ગયા હશો. બરોબર, આ વેબસાઇટ ઉપર તમારે જવાનું છે. એની અંદર એક ઓપ્શન રહેશે, ઓપ્શન પણ દેખાશે, જેમ કે રિમૂવ ડિસ્ક્રિપન્સી. ઓકે, આ ઓપ્શન ઉપર તમારે જવાનું છે. હવે આ જે છે એ 14 જુલાઈ સુધીમાં તમને ટાઈમ આપવામાં આવેલો છે. 14 જુલાઈ સુધીમાં તમે આ ચેન્જ કરી શકો છો. આ જે ભૂલ છે ભૂલ તમે રિમૂવ કરી શકો છો. જો તમે આ ભૂલ રિમૂવ નહીં કરો તો તમને આગળ પ્રોસેસમાં તમને એડમિટ કરવામાં આવશે નહીં. હવે માની લો કે આની અંદર રિમૂવ ડિસ્ક્રિપ્શનની અંદર તમે જશો તો એની અંદર થોડા ઓપ્શન એની અંદર મેન્શન કરેલા છે કે માની લો કે કાસ્ટ સર્ટિફિકેટ તમારે ચેન્જ કરવું હોય તો તમારે કંઈ એડ કરવું હોય તો એના રિગાર્ડિંગ. હવે જો એના સિવાયની જો તમારે ક્વેરી હોય, માની લો કે તમારે રજીસ્ટ્રેશનની ડિટેલ છે, તમારું નામ ચેન્જ કરવું હોય તો તમારે 12માની કે તમારે કોલેજની જે કંઈ પણ માર્કશીટ એ તમારે કંઈક ચેન્જ કરવી હોય તો કંઈ પણ ચેન્જના રિગાર્ડિંગ, જેમ કે કોઈ વિદ્યાર્થીએ ગેટ ક્વોલિફાય નથી પરંતુ ગેટ ક્વોલિફાય એમને ભૂલથી સિલેક્ટ કરી દીધું છે તો એ તમારે ચેન્જ કરવું હોય તો તમે શું કરી શકો છો? તમે અહીંયા મેલ દેખાશે તમને, mtechedit.acpc@gmail.com. તો એના ઉપર તમારે મેલ કરવાનો છે. એની ઉપર મેલ ઉપર તમારે 14 જુલાઈ પહેલાં તમારે મેલ કરવો પડશે. જે પણ ડોક્યુમેન્ટ તમારે ઘટતા હોય એના રિગાર્ડિંગ તમારે ક્વેરી છે એ રેઇઝ કરવી પડશે. બરોબર, તમારા સબ્જેક્ટમાં તમારે જે પણ સબ્જેક્ટ છે કે તમારે કંઈક આ ચેન્જ કરવું છે ક્વેરી એ તમારે જણાવો, નીચે તમે ડિટેલમાં જણાવો અને એના રિગાર્ડિંગ તમે ડોક્યુમેન્ટ એમને સેન્ડ કરો. હવે એની આ એક ક્રાઇટેરિયા આપેલા છે કે તમારે કઈ રીતે સેન્ડ કરવું. ઇફ કેન્ડિડેટ ઇઝ નોટ અ ગેટ ક્વોલિફાઈડ એન્ડ બાય મિસ્ટેક ઓવરસેટ ધ ગેટ એક્ઝામિનેશન ડિટેલ આપેલ, માની લો કે તમે ગેટ ક્વોલિફાઈ નથી પણ તમે ગેટની ડિટેલ તમે ગેટમાં તમે ઓકે કરેલું છે અને બાય મિસ્ટેક તમે ફિલ કરેલું છે, હવે તમારે ગેટમાંથી નોન ગેટમાં તમારે કરવું પડશે તો તમે પીજીસીની તમે એક્ઝામ આપી શકશો. તો એના માટે તમારે શું કરવાનું છે? મેલ તમારે કરવાનું રહેશે. તો નોન ગેટ તમારે મેન્શન કરવાનું છે ચોઈસની અંદર. તો પીજી સેટ સેન્ટર છે એ મેલની અંદર તમારે લખવું પડશે. 4 સેન્ટર એની અંદર મેન્શન કરેલા છે. હવે આ જે 4 સેન્ટર છે એ પણ તમારે એની અંદર લખવા પડશે કયા કયા 4 સેન્ટર ઉપર તમારે એક્ઝામ તમે આપવા જઈ શકો છો.
હવે ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન ફોર એડમિશન પ્રોસેસ એટલે કે ચાર સેન્ટર કયા કયા છે એ આ મટીરિયલ આ એક શેડ્યુલ આવેલું છે આ એક નોટિસ આવેલી છે એમાં જણાવેલું છે પરંતુ મેં તમને ચાર સેન્ટર હું તમને અહીંયા જણાવી દઉં છું જણાવી દઉં છું એલડીસી અમદાવાદ છે એમએસયુ બરોડા છે જીસી રાજકોટ અને જીસી સુરત છે પછી બીજું છે કે તમારે કોઈ પણ કેટેગરી તમારે ચેન્જ કરવું જેમ કે કાસ્ટ સર્ટિફિકેટ છે ઇન્કમ સર્ટિફિકેટ છે નોન કમ્યુનિટી સર્ટિફિકેટ છે કેટેગરી છે તમારે કંઈ પણ ચેન્જ કરવું સ્પોન્સર સ્ટેટસ છે તો એનું પીડીએફ છે તમારે મેલ ઉપર તમારે મોકલવાનું પીડીએફમાં સૌથી પહેલાં આ મેલ લખવાનું છે પછી સબ્જેક્ટ તમારે લખવાનું છે તમારે શું ચેન્જ કરવાનું છે પછી નીચે મેલને રિગાર્ડિંગ કંઈ પણ લખવાનું છે કે મારે આના રિગાર્ડિંગ મારે આ ચેન્જ કરવું છે બરોબર તમારો જે કન્ટેન્ટ છે તમારી જે ક્વેરી છે ક્વેરી તમારે લખવાની છે પછી તમારે જે પીડીએફ કોપી છે તમારે કંઈ પણ ચેન્જ કરવું છે અથવા કંઈ પણ એડ કરવું છે કાસ્ટ સર્ટિફિકેટ જો પહેલાં વિદ્યાર્થીનું હતું નહીં હવે વિદ્યાર્થીનું કાસ્ટ સર્ટિફિકેટ આવી ગયું હોય તો તમે આની અંદર એડ કરી શકો છો પરંતુ એની સાઇઝ હોવી જોઈએ 300 KB સાઇઝ રાખવાની છે કોઈ પણ ડોક્યુમેન્ટની અને સ્પોન્સરનો કોઈ ડોક્યુમેન્ટ હોય 600 KB સુધીની સાઇઝ તમે મોકલશો તો પણ ચાલશે પરંતુ એ મેલ દ્વારા મોકલવાનું છે પછી એલ્સો એટેચ યોર રજિસ્ટ્રેશન સ્લિપ ઇન પીડીએફ ફોર્મેટ એન્ડ મેન્શન યોર એપ્લિકેશન નંબર એન્ડ નેમ ઇન ધ સબ્જેક્ટ ઓફ મેલ મેલ તમે કરો તો એની અંદર તમારે પીડીએફના ફોર્મેટમાં તમારે મેલ કરવાનું છે રજિસ્ટ્રેશનની જે સ્લિપ તમે જે રજિસ્ટ્રેશન તમે કરેલું છે એની સ્લિપ અને એપ્લિકેશન તમારો નંબર અને તમારો સબ્જેક્ટ છે પ્રોપર તમારે મેલની અંદર તમારે જણાવવાનું છે હવે એક ક્વેરી છે આ જે રિમૂવ ક્વેરીની અંદર રિમૂવ ડિસ્ક્રિપ્શનની અંદર ઓપ્શનની અંદર જો આ ઓપ્શન આપેલા હશે નહીં તો તમે મેલ કરી શકો છો જો ઓપ્શન આપેલા હોય બરોબર તો તમે ઓપ્શનમાં જઈને તમે અપલોડ કરી શકો છો આવી રીતે તમે ચેન્જ કરી શકો છો તમારી ભૂલ કોઈ હોય તો ભૂલ તમે ચેન્જ કરજો 14 તારીખ સુધી ટાઈમ છે 14 તારીખ પહેલાં તમારે જો ચેન્જ નહીં થાય તો તમે એક્ઝામ આપવા તમે જઈ શકશો નહીં કેમકે 15 તારીખથી તો એક્ઝામ સ્ટાર્ટ થાય છે ઓકે હવે ત્રીજી પીડીએફ છે કે એમઈ એમટેક માટેની આ એક પીડીએફ હું તમને જણાવું છું તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર તો આપણે એને ઝૂમ કરી દઈએ હવે આ જે છે એલોટેડ છે હવે કઈ કઈ કોલેજની અંદર છેલ્લે કેટલા માર્ક્સે મળેલું હતું બરોબર ગેટના સ્કોર પ્રમાણે પણ છે અને પીજી સેટના માર્ક્સ પણ છે હવે તમને એક એક્ઝામ્પલ આપી દઉં જેમ કે એડી પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કરમસદ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એની અંદર કોર્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે અને ગેટ અને નોન ગેટ તો નોન ગેટના બેઝ ઉપર છે કેટેગરી કઈ છે ઓપન છે અને જે લાસ્ટ એલોકેટ રેન્ક છે 31 લાસ્ટ ઓવર થાય છે ઈ સેટમાં તો 45 માર્ક તમારા આવેલા હશે 45 થી 46 તો તમને આ કોલેજમાં તમને એડમિશન મળી જશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અંદર હવે એક વિદ્યાર્થીએ મને ક્વેશ્ચન પૂછેલો હતો કે સર મારે આ કોલેજમાં મારે જવું છે મારે કેટલા માર્ક્સ મારે જોઈએ જેમ કે એમણે એમએસયુનો કોલેજ એમને ક્વેશ્ચન પૂછેલો હતો તો આપણે એમએસયુ કોલેજ છે તો એના રિગાર્ડિંગ અહીંયા જોઈ લીજો આ ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્જિનિયરિંગ એમએસયુ વડોદરા તો અહીંયાની અંદર હાઈવે ટ્રાન્સપોર્ટ એન્જિનિયરિંગ છે તો આ બધી અલગ અલગ કેટેગરી છે બરોબર આટલા બધા તમે કહેતા હશે કે સર આ કોર્સ આટલા બધા કેમ છે તો આની અંદર કોર્સ એટલા માટે છે કેમ કે અહીંયા કેટેગરી અલગ અલગ આપેલી છે ગેટ માટે સ્કોર કેટલો જરૂરી છે એ પણ અહીંયા આપેલો છે બરોબર છે તો અહીંયા આપણે ઉપર જઈએ ઉપર જોઈએ એકવાર જેમ કે કોઈ પણ આપણે અહીંયા લઈ લઈએ એમએસયુ જેમ કે જીઓ ટેકનિકલ છે એક્ઝામ્પલ છે આ પીડીએફ પણ હું તમને નીચે વોટ્સઅપ ઉપર આપેલો છે એમાં સેન્ડ કરી દઈશ અને ટેલિગ્રામ ચેનલ છે એમાં પણ હું સેન્ડ કરી દઈશ હવે આ જે જીઓ ટેકનિકલ છે ગુજરાતના કેન્ડિડેટ માટે છે નોન ગેટ માટે અને ઉપરના વિદ્યાર્થીઓ બરોબર તો એવા વિદ્યાર્થીઓ માટે કેટલા માર્ક્સ જરૂરી છે આગળ આવી જઈએ તો તમે જોઈ શકો છો કે 41 માર્ક જરૂર છે બરોબર 41 માર્ક તમારા આવેલા હશે તમને જીઓ ટેકનિકલની અંદર તમને મળી જશે બરોબર એટલે બહુ સારી બાબત કહેવાય 100 માર્કમાંથી ખાલી 41 માર્ક હવે તમારો ઓપન હોય એસટી હોય તો તમારે 31 જોઈએ બરોબર તો એસટી હોય તો તમારે 30 જોઈએ અલગ અલગ કેટેગરી આની અંદર અવેલેબલ છે આ સ્પોન્સર કેટેગરી છે એસી બરોબર સ્પોન્સર કેટેગરી પણ હોય સ્પોન્સર કેટેગરી એટલે કે તમે કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટમાં તમે જોબ કરતા હોય જેમ કે આસિસ્ટન્ટમાં કે 2 વર્ષથી વધારે તમને ટાઈમ થઈ ગયો તો કોલેજ તરફ એક સ્પોન્સર લેટર તમને આપે જો તમારે માસ્ટર કરવું હોય તો તમારે માંગવું પડે સ્પોન્સર લેટરથી તમે શું કરી શકો અહીંયા એપ્લાય કરો તો સ્પોન્સર લેટરના બેઝ ઉપર તમને એડમિશન તમને મળશે સારી કોલેજમાં તમને એડમિશન મળી શકે છે હવે જે મેં જોઈ શકો છો કે આ એક સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ છે નોન ગેટ છે ઓપનની અંદર કેટલા માર્ક્સ અટકેલું છે 51 માર્ક્સની અંદર અટકેલું છે તો આ જે પીડીએફ છે પીડીએફ પરથી તમને ખબર પડે તમને આઈડિયા આવશે કે તમારે કેટલા માર્ક્સ તમારે લાવવાની જરૂર છે આ વર્ષે પણ એટલા અટકશે હવે થોડું ઘણું ઉપર નીચે થઈ શકે છે બરોબર છે તો વિદ્યાર્થી મિત્રો આ તમે જોઈ શકો છો આ 65 માર્ક્સ છે ઓકે સ્પોન્સર કેટેગરીની અંદર ઇલેક્ટ્રિકલની અંદર બીએચ ગરદી રાજકોટની અંદર એટલે આમાં અટકેલું છે 65 માર્કે એટલે કહેવાનો મતલબ એમ છે કે સ્પોન્સર કેટેગરીની અંદર 65 માર્કે એને લીધેલું છે એડમિશન પણ તો આ પીડીએફ હું તમને 2-3 PDF હું તમને વોટ્સઅપ ગ્રુપમાં નીચે શેર કરી દઈશ અને ટેલિગ્રામ પર શેર કરી દઈશ બીજું એ ઘણા બધા વિદ્યાર્થીઓ આપણે એમ કહેતા હોય કે સર જૂના પેપર ક્યાંથી મળશે મટીરિયલ ક્યાંથી મળશે
તો તમે જોઈ શકો છો આપણી આ યુટ્યુબ ચેનલ છે, સોરી આ વેબસાઇટ છે વિદ્યાપુર એજ્યુકેશન, ત્યાં તમે જોઈ શકો છો એમએમ ટેક પીજી સેટ એક્ઝામ 2023 સેન્ચુરી મટીરિયલ એન્ડ ઓલ્ડ પેપર્સ. બરોબર, ઓલ્ડ પેપર અને એક મટીરિયલ છે. ઓલ્ડ પેપર બેઝિકલી આપણે સેલ કરીએ છીએ, મટીરિયલ પણ આપણે એક્સ્ટ્રા એમ આપેલા છે. બેઝિકલી આપણે જે આજે વિદ્યાર્થીઓને આપણે આપીએ છીએ એ જૂના પેપર આપણે આપીએ છીએ. તો 2018, 19, 20, 21, 22 ટોટલ 5 પેપર અમે આપીએ છીએ અને મટીરિયલ છે એમસીક્યુની એક બુક અમે આપશું. બરોબર, તમે આ બધું વાંચી શકો છો. અને વિદ્યાર્થીઓ માટે જાણવા ખાતર કે અત્યારે 149 લિમિટેડ ટાઈમ ઓફર છે, 250 વિદ્યાર્થીઓ પછી 250 સુધી વધી શકે છે. બેઝિકલી આ 149 જેટલી ફીસ તમે અહીંયા પેનાઉ તમે કરશો, પેનાઉ કર્યા બાદ તમારા મેલ ઉપર છે, પેનાઉ કરશો એટલે મેલ ઉપર તમને એક કલાકની અંદર તમને જૂના પેપર અને બીજી સેટનું જે મટીરિયલ છે વિદ્યાર્થીઓને એ મળી જશે. જૂના પેપર છે એ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થીઓ માટે. હવે તમે છેલ્લા 5 વર્ષનું તમે જૂના પેપર તમે કરો, બરોબર, તો તમારા માટે ઘણું ઇમ્પોર્ટન્ટ થશે કે તમે આ વર્ષે પણ તમે એમાં સારી તૈયારી કરી શકો. હવે 5 વર્ષના જૂના પેપરની અંદર અમે તમે પેપર તો આપશું, પરંતુ એનો જે આન્સર છે આન્સરની અંદર અવેલેબલ નથી. બરોબર, તો હવે તમે જોઈ શકો છો કે અહીંયા મટીરિયલ છે, સિવિલનું મટીરિયલ છે. આ સિવિલ આ કોમ્પ્યુટર છે, ઇલેક્ટ્રિકલ છે, મિકેનિકલ છે અને આ પાછું સિવિલ. હવે પહેલાં તો આપણી પાસે ખાલી સિવિલનું મટીરિયલ હતું, કેમકે મેં સિવિલ એન્જિનિયરિંગની અંદર માસ્ટર ડિગ્રી મેં કરેલી છે, તો મારી પાસે સિવિલનું મટીરિયલ સારું એવું છે, સિવિલ હતું. પરંતુ કોમ્પ્યુટર આઈટી અને ઇલેક્ટ્રિકલ, કોમ્પ્યુટર આઈટી ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ એની અંદર પણ આપણે એકાદી જે બુક છે ઇમ્પોર્ટન્ટ બુક એ આપણે ફાઇન્ડ આઉટ કરીને એની અંદર મૂકેલી છે વિદ્યાર્થીઓને ઇમ્પોર્ટન્ટ હેલ્પફુલ થાય એટલા માટે. હવે એની અંદર ઇમ્પોર્ટન્ટ રૂલ્સ એન્ડ પીજી સેટ એન્ડ પીડીએફ આમાં તમે જશો એટલે તમને એની આની અંદર 21, 22 અને 23ની ઇમ્પોર્ટન્ટ રૂલ્સ અને પીડીએફ તમને આની અંદર મળી જશે. એક્ઝામના રૂલ્સ બધા તમને કટ ઓફ ને બધું મળી જશે. હવે 23ની અંદર અત્યારે નવું આવેલું છે એ મેં પ્રોવાઈડ કરેલું છે. તો બીજું એ કે હવે આની અંદર જૂના પેપર ક્યાં હશે, જૂના પેપર તમે અહીંયા જોઈ શકો છો. જૂના પેપર આપણે ઓપન કરશું તો તમે અહીંયા જોઈ શકો છો 18, 19, 20, 21 અને 22 આની અંદર બધા બધી બ્રાન્ચના પેપર્સ તમને મળી જશે. બરોબર, ઓલમોસ્ટ બધી બ્રાન્ચના. ઓકે, મટીરિયલ તો મારી પાસે એટલું જ છે, પહેલાં સિવિલનું જ હતું. બરોબર, પરંતુ હવે આ મટીરિયલ છે એ બ્રાન્ચનું થોડું ઘણું મટીરિયલ, એકાદી બુક છે ઈ બુક મેં હું તમને પ્રોવાઈડ કરું છું, મારા સોર્સથી મેં ફાઇન્ડ આઉટ કરી મેં પ્રોવાઈડ કર્યું. તો આ જે મટીરિયલ તમારે જો પરચેસ કરવું હોય, ખરીદવું હોય, તો તમે 149 છે આ વેબસાઇટની આ જે લિંક છે, આ વિડીયો તમે જોઈ રહ્યા છો એની નીચે લિંક તમને મળી જશે, આ વેબસાઇટની લિંક. કે તમે પેનાઉ તમે કરશો એટલે તમારા મેલ ઉપર વિધિન 1 થી 2 કલાકની અંદર આ મટીરિયલ તમને મળી જશે. તમે ડાઉનલોડ કરી શકો છો, પ્રિન્ટ કરાવી શકો છો અને તમે મોબાઈલમાં પણ તમે વાંચી શકો છો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.